વાત કરવાની છે, સરકારના અંગો વિશે વાત કરવાની છે. બરાબર છે મિત્રો? તો ચાલો હવે આપણે એને સમજવી જોઈએ. સૌથી પહેલા જો મિત્રો સર્વોચ્ચ અદાલત, તો મિત્રો આપણે ભારત દેશની જે સર્વોચ્ચ અદાલત છે, આખા દેશને લઈને કે ભારત દેશને લઈને એક જ અદાલત છે, સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલત મિત્રો દિલ્હીમાં આવેલી છે અને એનો ચુકાદો અંતિમ ચુકાદો કહેવાય છે અને એને ટોચની અદાલત પણ કહેવાય છે. બરાબર છે મિત્રો? તો ચાલો હવે આપણે એના વિશે વાત કરીએ. તો આજનો આપણો એનો ટોપિક રહેશે કે ભાઈ ન્યાયતંત્ર એક શરણ પ્રક્રિયા છે. શા માટે શરણ પ્રક્રિયા છે? તો જો મિત્રો આ શરણ પ્રક્રિયા એ ન્યાયતંત્ર એક શરણ પ્રક્રિયા છે. વાંચો આને વિચારોની અંદર આપણે થોડી સમજૂતી સમજીશું. તમારે ચોપડીમાં જોતા રહેવાનું છે, અહીંયા પણ ધ્યાન આપવાનું છે. જુઓ મિત્રો કે ન્યાયતંત્ર એક શરણ પ્રક્રિયા છે. જુઓ સૌથી પહેલા તાલુકા અદાલત હોય છે. તાલુકા અદાલતને નીચલી અદાલત પણ કહેવાય છે. બરાબર છે? પરીક્ષામાં પૂછાય છે કે તાલુકા અદાલત બીજા કયા નામે ઓળખાય, તો નીચલી અદાલત. તો તાલુકા અદાલત એ નીચલી અદાલત કહેવાય છે, સૌથી નીચલી અદાલત. ત્યાર પછી એની ઉપર જિલ્લા અદાલત આવે છે. કઈ અદાલત આવે છે? જિલ્લા અદાલત. જિલ્લા અદાલતની ઉપર વડી અદાલત આવે છે. મિત્રો આપણી વડી અદાલત ગુજરાતની વડી અદાલત અમદાવાદ ગાંધીનગર ખાતે, બરાબર છે મિત્રો, અમદાવાદ ખાતે આવેલી છે, જેની સ્થાપના 1960માં થઈ હતી. બરાબર છે મિત્રો? કે આપણા ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે, જેની સ્થાપના 1960માં થઈ હતી. આમ દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે. ત્યાર પછી એની ઉપર સર્વોચ્ચ અદાલત આવે છે, જે દિલ્હીમાં આવેલી છે, જેને આપણે ટોચની અદાલત પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ટોચની અદાલત. બરાબર છે મિત્રો? તો આ રીતે મિત્રો ન્યાયતંત્ર કેવું છે? શરણ પ્રક્રિયા છે. બરાબર? સૌથી નીચલી અદાલત, એની ઉપર જિલ્લા અદાલત, એની ઉપર વડી અદાલત અને એની ઉપર સર્વોચ્ચ અદાલત એટલે કે ટોચની અદાલત કહેવાય છે. મિત્રો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અંતિમ ચુકાદો કહેવાય છે, પછી એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. બરાબર છે મિત્રો? તો આ રીતે મિત્રો સર્વોચ્ચ અદાલત જે દિલ્હીમાં આવેલી છે, આને કારણે આપણે કહીએ છીએ કે ભાઈ ન્યાયતંત્ર કેવું છે? શરણ પ્રક્રિયા છે. એ તાલુકા અદાલતમાં ન્યાય ન મળે તો જિલ્લા અદાલતમાં જશે, જિલ્લા અદાલતમાં ન્યાય ન મળે તો વડી અદાલતમાં જશે અને વડી અદાલતમાં ન મળે તો સર્વોચ્ચ અદાલત સુધી, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે છે. મિત્રો સર્વોચ્ચ અદાલતને અંગ્રેજીમાં શું કહેવાય છે? સુપ્રીમ કોર્ટ કહેવાય છે. બરાબર છે? સર્વોચ્ચ અદાલતને અંગ્રેજીમાં સુપ્રીમ કોર્ટ કહેવાય છે. અંગ્રેજીમાં જ્યારે વડી અદાલતને શું કહેવાય છે? અંગ્રેજીમાં હાઈ કોર્ટ કહેવાય છે. શું કહેવાય છે? હાઈ કોર્ટ. સર્વોચ્ચ અદાલતને સુપ્રીમ કોર્ટ કહેવાય છે અને વડી અદાલતને હાઈ કોર્ટ કહેવાય છે. તો આ રીતે મિત્રો ન્યાયતંત્ર એક શરણ પ્રક્રિયા છે. ત્યાર પછી મિત્રો સરકારના ત્રણ અંગો છે. પરીક્ષામાં પૂછાય છે મિત્રો, તો હવે આ પ્રશ્ન માર્ક કરી લેવાનો છે. ન્યાયતંત્ર શરણ પ્રક્રિયા છે એ પણ ત્રણ અંગનો પ્રશ્ન છે. સરકારના ત્રણ અંગો અને તેમની જરૂરિયાત આ પણ ત્રણ માર્કનો તમારો પ્રશ્ન છે. તમારે માર્ક કરી લેવાનું છે. સરકારના ત્રણ અંગો અને એ અંગોની શું છે જરૂરિયાત? આટલો કહેવાના કારણે તો ચાલો જુઓ. સરકાર
પક્ષ છે બરાબર છે મિત્રો તો મિત્રો અહીંયાથી આપણે જે વાત કરી છે પરીક્ષામાં પૂછાય છે તમારે માર્ક કરી લેવાનું છે આ બરાબર છે અહીં આપણે જે વાત કરી કે ન્યાયતંત્ર વિશે અને સરકારના અંગો વિશે અને સરકારના અંગોની જરૂરિયાત વિશે હવે આપણે વાત કરીશું સર્વોચ્ચ અદાલતની કામગીરી વિશે સર્વોચ્ચ અદાલત ક્યાં આવે છે અને એની કામગીરી શું છે તેની સમજૂતી સમજીશું આવશે
સર્વોચ્ચ અદાલત જે વિવાદનો ઉકેલ આપે છે જેમાં આપણે એક વાત કરી નર્મદા બચાવ આંદોલન